દીવ જિલ્લામાં આનંદ ચૌદસના દિવસે ગણપતિ બાપાને વાજતે ગાજતે ધામધૂમથી તથા વિધિવત સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની જેમ દીવ ખાતે પણ લોકો ઘરે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને ગણપતિ સ્થાપના બાદ વિધિવત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દીવ ખાતે સાર્વજનિક ગણપતિ બાપાની સજાવટ ખૂબ આકર્ષક જોવા મળી હતી. આજે આનંદ ચૌદસ થતાં દીવ જિલ્લામાં વાજતે ગાજતે અને ધામધૂમથી ગણપતિ બાપાની વિદાય યાત્રા નીકળી હતી. વિદાય યાત્રામાં લોકો ડીજેના તાલે ઝૂમતા નાચતા જોવા મળ્યા હતા અને યાત્રામાં ફટાકડા ફુગ્ગા જેવી અનેક ચીજવસ્તુઓથી ગણપતિ બાપાને રીઝાવતા સમુદ્ર કિનારે પહોંચ્યા હતા, જ્યાં આરતી બાદ ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું જલ્દી આનાના નારા સાથે વિધિવત ગણપતિ બાપાનું સમુદ્રમાં વિસર્જન કર્યું હતું.